નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? થોડા દિવસ પહેલા આપણે શબ્દો શીખ્યા બરાબર, લેખન વાંચનમાં કાના વાળા શબ્દો, હ્રસ્વ ઈ વાળા, દીર્ઘ ઈ વાળા, હ્રસ્વ વાળો ઉ વાળા, દીર્ઘ વાળો ઉ વાળા શબ્દો શીખ્યા હતા બરાબર. એમાં એક માત્ર વાળા શબ્દ આપણે બાકી રહી ગયા હતા, એ થોડા દિવસ પછી શીખશું. આજે આપણે લેખન વાંચનનો થોડો મહાવરો કરીએ, એટલે કે આપણે લખતા અને વાંચતા શીખીએ. ક્યારેક કોક આપણા ઘરે આવે અને આપણે સાદું વાક્ય લખેલું હોય અને એમ કે ચાલતો બાબા મયંક આ વાક્ય વાંચતો, તો આપણને માનતા આવડવું જોઈએ. સાદું લખ્યું હોય, દાખલા તરીકે એમ લખ્યું હોય કે મનન તાપણી કરે છે, તો આપણને માનતા આવડે તો આપણે વાંચી નાખીએ. ભલે ધીમે ધીમે વાંચીએ આવી રીતના, મનન તાપણી કરે છે, એવી રીતના માનતા શીખીએ. વાક્ય હાથમાં હોય, ચોપડીમાં હોય, અથવા નોટમાં હોય કે એક કાગળમાં લખેલું હોય, પણ આપણને જોઈને માનતા આવડે એવું આપણે શીખવાનું છે બરાબર બાળકો. તો આજે આપણે ધોરણ એક વિષય કલરવ, એમાં લેખન અને વાંચન, એમાં વાક્યો કરવાના છે. આજે આપણે બે વાક્યો લઈએ બાળકો. સાદા વાક્યો તો બધાને આવડે છે બરાબર, કાનાવાળા વાક્યો અને હ્રસ્વ ઈ વાળા વાક્યો. આજે આપણે આ બે વાક્યોનો મહાવરો કરવાનો છે બાળકો. હવે તમે જોજો કે આ બે વાક્યનો આપણે મહાવરો કરશું એટલે આપણને થોડુંક લખતા અને થોડુંક વાંચતા બંને આવડી જશે. એટલે આપણે વાક્યો કેવી રીતે લખવા અને કેવી રીતે વાંચવા એનો આપણને અનુભવ મળે. હવે અહીંયા પહેલું વાક્ય છે, અહીંયા તમે જોજો બાળકો, વાક્યો એમાં પહેલું કાનાવાળા વાક્યો. હવે આ તમે ઊભો લીધો દેખે છે બાળકો, એ લીધો નથી પણ એ છે કાનાની નિશાની બરાબર ને બાળકો. શેની નિશાની છે? કાનાની નિશાની છે. એટલે કે આપણે જે મૂળાક્ષર લખ્યો હોય એની બાજુમાં આવો કાનો હોય એટલે આપણને ખબર પડી જાય કે આ કાનાવાળા વાક્યો છે. પહેલી દાખલા તરીકે આપણે હું લખું છું મ, અહીંયા મેં મૂળાક્ષર લખ્યું છે મ. તો હવે મ છે એની બાજુમાં કાન, આપણને ખબર છે કે આ કાનાની નિશાની છે. એટલે મને કાનો માં, અને પછી આવે છે આપણે લખીએ તો જ, તો જ ને કાન એટલે કે જ મા જ બરાબર બાળકો. એટલે આવી જ રીતના આપણે લખતા અને વાંચતા શીખવાનું છે. એટલે પેલા કાના વાળા આપણે વાક્યો જોઈએ, ર મ એકલો છે એની બાજુમાં તમને જો બાળકો અહીંયા કાનાની નિશાની દેખાતી હશે બરાબર. તો આપણે કરવાનું રમા જામફળ કા, કેમ કે ક છે એની બાજુમાં કાન છે એટલે હું બોલી કા પ. બીજું વાક્ય આકાશ બાકસ લાલ. ત્રીજું વાક્ય માયા કાગળ લાલ. ચોથું વાક્ય કાનન હાનસ સરગર. હવે પાંચમું વાક્ય છે ને બાળકો, એ મેં બાકી રહ્યું છે શું કરવા માટે, એટલે કે આપણે બંને લખીએ, હું લખું અને તમે તમારી ડબલ લાઈનની નોટમાં લખજો હો બાળકો, એટલે તમને લખતા આવડી જાય અને સાથે સાથે વાંચતા આવડી જાય બરાબર. આપણે સરસ મજાનું એક નાનું એવું વાક્ય લખીએ એટલે આપણને આવડી જાય. હવે અહીંયા લખશું આપણે નયન પછી અલ્પ બરાબર બાળકો. નયન ફરવા ફ ર, અમારો વ છે પણ વા કરવું છે તો મને કામ વા. નયન ફરવા જા, આ જ છે એને કારણે જા કરશું વાક્ય પૂરું થઈ ગયું. એટલે અહીંયા એક ટપુ ટપુ એટલે કે પૂર્ણ વિરામ. નયન ફરવા જા, એટલે આપણને લખતા અને વાંચતા ધીમે ધીમે આવડે બરોબર. હવે આપણે કાનાવાળા વાક્યો જોઈએ. હવે હ્રસ્વ ઈ વાળા વાક્યો બાળકો, હવે તમે જોજો આ હ્રસ્વ ઈ વાળા વાક્યો છે ને એની નિશાની તમે જુઓ તો અહીંયા મેં કરી છે આ તો હ્રસ્વ ઈ છે બરાબર. હવે એની નિશાની જુઓ, લાકડી શું છે? આપણે કહીએ ને દાદાની લાકડી બરાબર. હવે હું તમને એક પેલા ઉદાહરણ આપું, અહીંયા જ લઈએ આપણે આ શું છે પ. હવે મારે પી કરવું છે તો રસ્વ બને રસ્વ પી, એટલે આ નિશાની આવી ગઈ બાળકો પી. હવે મારે પાછો કાનાવાળો શબ્દ કેવો છે તા, તો આ પહેલા જો ત, તમે કાનો તા પીતા બરાબર. હવે મારે એમ લખવું છે કે ફી ર કી, તો પહેલા હું ફ લઈશ, કેમ લખશું બાળકો ફ
કેવું પડે લખવાનો છે આગળ જોવાનું આપણે પહેલા કે ફી ડકી આવી રીતના આપણે શબ્દ બનાવવાના એની પરથી ધીમે ધીમે આપણે વાક્ય બનાવવા શીખવાનું હવે આપણે પહેલા રસ્વ ઈ વાળા વાક્ય જોઈએ તો પહેલું વાક્ય છે હિના ગિરનાર ચડ બીજું વાક્ય અનિલ ઘડિયાળ લવ ત્રીજું વાક્ય કિરણ જીરાફ બતા ચોથું વાક્ય દિશા વિમાન બતાવ હવે તમે આ બધા વાક્યમાં જુઓ તો રસ્વ ઈ નો સમાવેશ થયેલો તમને દેખાશે અહીંયા પછી અહીંયા નમા નને રસ્વાય ની ડને રસ્વાય ડી અહીંયા પાછો કને રસ્વાય કી જને રસ્વાય જી પણ આપણે વાક્ય બોલતા બોલતા એમ નહીં બોલીએ કે ડને રસ્વાય ડી સનેકા નો સા એમ નહીં બોલીએ આપણે તેમ જ બોલશું દિશા મનમાં બોલશું કે આ રસ્વ છે દીર્ઘ છે બરોબર મનમાં બોલી લેવાનું ન આવે તો થોડું કામ દર્વે ને દ ધને કા નો દા ડને રસ્વાય ડી એટલે કે આ છે ડી પછી સનેકા નો સા એનું નામ મોટેથી આપણે શું બોલવાનું બાળકો દિશા પછી વિમાન બતાવો જે નિશાની આવે એ આપણે મનમાં બોલવાની અને મોટેથી શબ્દ બોલવાનો વિ વડે રસાય વિ ને બોલવાનું પણ ખાલી બોલવાનું વિ વિમાન પછી અહીંયા જી તો જીરા એવી રીતના આપણે બોલવાનું બરાબર બાળકો હવે આપણે પાંચમું વાક્ય લખીએ તો કેવી રીતના લખશું જો પહેલા લખશું નિધિ તો ની ધિ બરોબર નિધિ પિરામિડ છે પી રા મી એટલે બોલતું જવાનું નિશાની કરતું જવાનું પિરામિડ બનાવ બનાવ જોયું બાળકો એવી રીતે આપણે લખતા શીખશું અને વાંચતા શીખશું એટલે આપણે લખવાની વાંચવાની તકલીફ પડશે નહીં પણ નિશાની બધી યાદ રાખવાની કે આ કાના નિશાની છે રસ્વની નિશાની છે રસ્વ ઈ દીર્ઘ ઈ રસ્વા વાળું ઉ દીર્ઘા વાળું અને એક માત્ર આવી નિશાનીઓ એટલે કે બારાક્ષરીના કંકા આપણને યાદ થઈ જશે તો વાંચવામાં તકલીફ પડશે નહીં અને લખવામાં તકલીફ પડશે નહીં હવે આજનો હોમવર્ક આપણે જોઈએ બાળકો તો આજે મેં આપણે તમને કાના વાળા વાક્યો અને રસ્વ ઈ વાળા વાક્યો આ બંને મેં તમને લખેલા છે આ બધા જ વાક્યો તમારે તમારી જે